नमस्ते विद्यार्थी मित्रों, आपणे आजे धोरण 7 विषय विज्ञान एनो 10मो प्रकरण सजीवोमां श्वसन विषे आगळ विचारीशुं। तो एक दिवस बुजो तेना दादा दादी साथे मळवा माटे जे एक वर्ष पछी आवी रह्या हता एने मळवा माटे बस स्टेन्डे गयो। तो ए एकदम दोड़तो दोड़तो जातो हतो, पण दोड़वानी साथे साथे एने श्वास चढ़ा रह्यो। तो एने विचार कर्यो कि आ मने श्वास शुं काम चढ़े छे। तो एना दादा दादीए पण पूछ्युं कि तू केम आटलो श्वास जल्दी लई रह्यो छे। तो एने विचार आव्यो कि आपणे श्वसन शा माटे करीए छीए, अथवा जो साचो श्वास शुं काम करीए छीए। तो आजे आपणे श्वसन सजीवोमां एना विशे विचारीशुं। तो एमां 10.1 पहेलो मुद्दो, आपणे श्वसन शा माटे करीए छीए। तो के सजीवो नाना नाना सूक्ष्म कणोना बनेला होय छे, जे सूक्ष्मदर्शी एकमो बनेला होय छे तेने आपणे कोषो कहीए छीए। कोषो जे आपणा शरीरना क्रियात्मक अने रचनात्मक एकमो छे, ते आपणा शरीरने આગળ વધારવાનું અને ગ્રોથ આપવાનું કામ કરે છે। તો એના દ્વારા જ કોષ અનેક કાર્યો કરે છે। તેના દ્વારા જ આપણે સૂઈ શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, હલન ચલન પરિવહન ઉત્સર્જન પ્રજનન બધી વસ્તુઓ આપણે કોષો દ્વારા જ કરીએ છીએ। તો આ કોષો કાર્ય કેવી રીતે કરે છે અને એની પાસે શક્તિ ક્યાંથી આવે છે? તો મિત્રો, આપણે મમ્મી ને પપ્પા વારંવાર કહે છે કે તમે વ્યવસ્થિત ખોરાક ખાઓ, નિરાતે જમી લ્યો, સારો જમી લ્યો, જે બહારના પાસ્તા અને મેગી છે એ ન ખાઓ। તો શું કામ? કારણ કે સંપૂર્ણ આહાર અને સંતુલિત આહાર લઈએ તો આપણને આહારમાંથી શક્તિ મળે છે। તો એ શક્તિ ખોરાકના પાચનથી મળે છે। તો ખોરાકનું પાચન કઈ રીતે થાય? આપણે શ્વસન કરીએ તો જ ખોરાકનું પાચન થાય છે। તો શ્વસન દ્વારા ખોરાકનું પાચન થાય છે અને એ આપણને આજે ખાવું પીવું રમવું હસવું કૂદવું એના માટે આપણને શક્તિ મળે છે। તો આપણે શ્વસન કરીએ ત્યારે બહારથી હવા લઈએ છીએ, બરાબર છે? તો હવામાં બે વસ્તુ આવેલી હોય છે, મેઇન તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ। તો આપણે ઓક્સિજન છે એ શ્વાસ દ્વારા આપણા જે નસકોરા છે એના દ્વારા અંદર લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એ તો આપણે નાનેથી શીખતા આવ્યા છીએ। તો આજે બહાર કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ છીએ અને ઓક્સિજન અંદર લઈએ છીએ ને, તો એ ઓક્સિજન છે એ આપણા ખોરાકને તોડવાનું કામ કરે છે અને ખોરાકને તોડી અને તેમાંથીને આપણને શક્તિ આપે છે। શક્તિ જે આપણને કોષો દ્વારા શરીરને દરેક કાર્યો કરવા માટે ઉપયોગી બને છે। હવે આ કોષ જે તૂટે છે તેમાંથીને જે ઓક્સિજન બને, ઓક્સિજનથી તૂટે છે તેના દ્વારા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે। આપણે ઓક્સિજન લઈએ છીએ તેના દ્વારા પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બને છે, જેને આપણે જારક શ્વસન તરીકે વિચાર કરીએ। જે જારક શ્વસન છે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં જો શ્વસન થાય તો એને અજારક શ્વસન કહીએ છીએ, જેના દ્વારા ગ્લુકોઝ છે એ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે। ઉમાં આપણે શું થતું હતું? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળતું હતું જે ઓક્સિજનની હાજરીમાં બને છે। જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં બને તેમાં આપણને ગ્લુકોઝ કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ મળે છે। આલ્કોહોલ કયું? જે આપણે વાઇન ને દારૂ ને ઠંડા પીણાને બનાવવામાં ઉપયોગી કરીએ છીએ તે, અને એનું મેઇન ઉદાહરણ છે યીસ્ટ। તો યીસ્ટ છે એ અજારક શ્વસન કરીએ છીએ, બરાબર? અને આપણે ક્યારેક હસીએ દોડીએ એકદમ વધારે પડતું હસાઈ જાય, વધારે પડતું દોડાઈ જાય, એક્સરસાઇઝ કરીએ, ભારે વજન ઉચકીને આપણે હાલીએ તો આપણા સ્નાયુ એકદમ ખેંચાય છે, ખેંચાય છે ત્યારે નહીં વધ્યો, મર્યાદિત પ્રમાણમાં આપણા શરીરમાં ઓક્સિજનની મર્યાદા ખૂટી જાય છે। તો ત્યારે આપણે પણ ક્યારેક નહીવત અજારક શ્વસન કરી લઈએ છીએ। તો એવું નથી કે યીસ્ટ ને એવા ઝીણા ઝીણા કીટકો જ અજારક શ્વસન કરે, ક્યારેક આપણે પણ કરી લઈએ છીએ। તો આ જે આપણે એક્સરસાઇઝની વસ્તુઓ આપણે કરીએ છીએ, વજન ઊંચકવું, પુલઅપ કરવું, પુશઅપ કરવું, પછી સ્વિમિંગ કરવું, સ્કીપિંગ કરવું, એ બધી વસ્તુમાં પણ આપણને અજારક શ્વસન ક્યારેક નહીવત જેટલું કરી લઈએ છીએ અને એ સમયે જ આપણા શરીરમાંથીને એક લેક્ટિક એસિડ, લેક્ટિક એસિડ નામનો જે પદાર્થ પેદા થાય છે અને એ પદાર્થ એસિડ એક પુરવઠો છે તે આપણો પૂરો પાડે છે અને એને હિસાબે આપણા સ્નાયુઓ ખેંચાય છે અને આ સ્નાયુઓને પાછા
પોતાની જગ્યાએ સમતોલ કરવા માટે આપણે અથવા તો ગરમ પાણીથી સ્નાન કરવું પડે અને તેલથી માલિશ કરવી પડે. તો આ વસ્તુ કરવાથી આપણા જે સ્નાયુ ખેંચાણા હતા એ પાછા પોતાની જગ્યાએ આવી જાય છે અને લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થઈ જાય છે. એ ક્યારે થાય? ઓક્સિજનની હાજરી હોય ત્યારે. ત્યારે આપણે સમજી લેવાનું કે આપણી બોડીમાં પાછું જે ઓક્સિજનનું જે સંક્રમણ હતું તે સંતુલિત થઈ ગયું. ત્યાર પછીનો 10.2 શ્વાસોચ્છવાસ, આ તો આપણે વિચાર કર્યો શ્વસનનો. ત્યારબાદ શ્વાસોચ્છવાસ, તો આપણે ઓક્સિજન લઈ અને જે શ્વાસ લઈએ છીએ એને શ્વાસ કહેવાનું અને કાર્બન ડાયોક્સાઇડ જે બહાર કાઢીએ છીએ એને આપણે ઉચ્છવાસ કહીએ છીએ. બરાબર, તો આ થઈ શ્વાસોચ્છવાસની ક્રિયા. અને આ શ્વાસોચ્છવાસની ક્રિયા આપણે ગણતરી પણ કરી શકીએ છીએ. તમે એલાર્મ રાખી અને તમારા શ્વાસોચ્છવાસ લો, ક્યારેક બેસીને નિરાંતે, ક્યારેક દોડીને, ક્યારેક વધારે કામ કરીને, તો એ બધા શ્વાસોચ્છવાસના દરમિયાનના આપણા જે સમયગાળો છે એ અલગ અલગ હોય છે અને દરેક વ્યક્તિઓમાં પણ એ સરખો હોતો નથી. દરેક વ્યક્તિઓનો પણ શ્વાસોચ્છવાસનો સમય અલગ હોય છે. સરખામણી કરવાથી ખબર પડે કે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે જે ઝડપથી શ્વાસ લેવા માંડે છે અને જ્યારે તે ઝડપથી શ્વાસ લે છે ત્યારે એનો શ્વાસોચ્છવાસનો દર વધી જાય છે અને આપણને ભૂખ લાગે છે. જ્યારે તમે સુસ્તી અનુભવો ત્યારે શું તમારો શ્વાસનો દર ઘટે છે? તો આપણે જ્યારે સુસ્તી અનુભવીએ, આરામ કરતા હોઈએ ત્યારે આપણો શ્વાસનો દર છે તે ઘટી જાય છે અને આપણે દોડતા હોઈએ, કોઈ પણ એક્સરસાઇઝ કરતા હોઈએ ત્યારે આપણો શ્વાસનો દર છે તે વધી જાય છે. ત્યાર પછી આપણે લઈએ 10.3, આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ. તો મિત્રો, આપણે જે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ એ નાકને આપણે નાસિકા છિદ્રો કહીએ છીએ. આ જે બે છિદ્રો છે એને આપણે નાસિકા છિદ્રો કહીએ છીએ અને એના દ્વારા આપણે શ્વાસ લઈએ છીએ અને એ શ્વાસ છે તે નાસિકા કોટરોમાં જાય છે. આ નાસિકા કોટરો ક્યાં આવેલા હોય છે? શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે અને તે આપણે નાકની અંદર આવેલા હોય છે. તો એ ફેફસા ઉદર ઉરસ ગુહામાં આવેલા હોય છે. જે આપણે નાસિકા કોટરો દ્વારા જે શ્વાસ લીધો તે ક્યાં જાય છે? ફેફસામાં. અને એ ક્યાં આવેલા હોય છે? ઉરસ ગુહામાં. તો ઉરસ ગુહા જે છે એ બંને બાજુએ પાસળીઓથી દ્વારા ઘેરાયેલો હોય છે અને એક મોટા પડદા જેવી રચના કરે છે. તમે જો પાછળ ચિત્ર આપેલું છે, જે પાસળીઓ દ્વારા બનેલું છે અને એ એક પડદા જેવી રચના કરે છે. બરાબર છે, પડદા જેવી રચના કરે છે. તે એની નીચે ઉરોદર પટલ આવેલું હોય છે. એને શું કહેવાય? ઉરોદર પટલ. તે ઉરસ ગુહાના તળિયે આવેલું હોય છે. શ્વાસોચ્છવાસમાં ઉરોદર પટલ અને છાતીના પિંજરાનું હલન ચલન સંકળાયેલું હોય છે. શ્વાસ લઈએ ત્યારે આપણી પાસળીઓ ઊંચી થાય, આપણું જે ઉરોદર પટલ છે એ નીચે ખસે, હવા અંદર જાય અને આપણા ફેફસા ફૂલે છે. પાછો ઉચ્છવાસ કરીએ, આપણે જે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર કાઢવાની છે ત્યારે આપણું છાતીનું જે પિંજરું છે એ નીચે બેસે, ઉરોદર પટલ પોતાની જગ્યાએ આવી જાય અને પાછું વ્યવસ્થિત આપણું ઉચ્છવાસ બહાર નીકળી જાય. તો હવે તમે એમાં એના માટે થઈને આપણે શ્વાસ અને ઉચ્છવાસની પ્રક્રિયા કેવી રીતે કરીએ છીએ તે આગળ વિચારીએ. તો આપણે એક ઊંડો શ્વાસ લો અને માપન પટ્ટીથી તમારી છાતી માપો. હવે શ્વાસ છોડીને છાતીનું માપો, તમારા અવલોકનો કોષ્ટકમાં નોંધો, ફરીથી છાતી ફૂલાવીને તેની લંબાઈ માપો અને તમે જુઓ કે તમારા કયા સહપાઠીની છાતી સૌથી ફૂલેલી છે. બરાબર, તો દરેકનું માપ અલગ અલગ આવે છે. શું કામ? કોઈ જીના હોય, કોઈ જાડા હોય તો તમે છાતી ફૂલાવો ત્યારે તમારું માપ અલગ આવે છે. પાછી શ્વાસ છોડો ત્યારે તમારી છાતી નીચે બેસી જાય છે અને પાછું એનું માપ પણ અલગ જ આવે છે. હવે એનો પ્રયોગ કરવા માટે આપણે એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો, તેનું તળિયું કાપી નાખો અને વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લો. એક બોટલ લેવાની, એનું તળિયું છે નીચેથી એ કાપી નાખવાનું અને ઉપર જે ઢાંકણું હોય એને બંધ કરી દેવાનું. પછી એમાં કાણું કરી અને વાય આકારની નળી નીચેથી ને લગાડવાની. પછી જે વાય આકારના બે છેડા છે એમાં નાના નાના ફુગા લગાડવાના. હવે એ ફુગા તમારે એને પાછા પેક કરી અને નીચેથી પાછો એક પ્લાસ્ટિક લગાડવાનો. બરાબર, જે નીચેનો છેડો ખુલ્લો હતો એમાં એક પ્લાસ્ટિક લગાડવાનો. હવે એ પ્લાસ્ટિકને તમે નીચેની સાઈડ ખેંચશો તો ઉપરથી હવા જે છે એ નળીમાં જશે અને જે બે ફુગા હતા એ ખુલશે. તો હવે તમને ખબર પડી ગઈ, તમે પાછું જો છોડશો એટલે હવા બહાર નીકળી જશે. તો તમે ખબર પડી ગઈ
કે તમે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા કેવી રીતે કરો છો. તો તમને હવે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમક્ષ જોઈ અને સમજી શકો છો. હવે ત્યાર પછી આવશે 10.4. આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? મેં તમને કીધું હતું ને કે શ્વાસ લઈએ ત્યારે ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છવાસમાં આપણે બહાર શું કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ. એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ પ્લાસ્ટિકની બોટલ લો, તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો. તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો. એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે અને તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો. શું ચૂનાના પાણીના દેખાવમાં ફેરફાર લાગે છે? શું તમે પ્રકરણ 6 માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો? તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે. આપણે શું બહાર કાઢીએ છીએ? શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? તમે શું જોયું કે કાચ ઉપર ઉચ્છવાસ કાઢો છો તો પાણીની સપાટી કાચની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે. આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? હવે તમે પાણીના તો પ્રયોગ કરી લીધો, પણ જ્યારે તમે આ ઉચ્છવાસ બહાર કાઢો છો ત્યારે ગ્લાસ, પરિસો, કોઈ પણ વસ્તુ ઉપર તમે એમ કરશો તો એની ઉપર જે ટીપા બાજી જાય છે એ તમને ખબર પડે કે એક કાર્બન ડાયોક્સાઇડના જ છે કે એની સાથે બીજા કોઈ પણ વાયુઓ પણ છે. તો ગુઝોને એ જાણવું હતું કે બીજા બધા પ્રાણીઓ જે છે એ કેવી રીતે શ્વાસોચ્છવાસ કરે છે અને એ પણ શું કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢે છે કે બીજું કાંઈ. તો હવે 10.5 અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા. તો સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્યની જેમ જ ઉરસ ગુહા અને એમાં ફેફસા ધરાવે છે. એ બધા પ્રાણીઓ જે છે એમાં આપણી જેમ જ આપણા જેવું જ કંકાલતંત્ર ધરાવેલું હોય છે અને એ પણ ફેફસા અને ઉરસ ગુહા ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? ચાલો શોધીએ. તો આવી મંદિર મંદો તો તમે જોયો જ હશે, બધાના કિચનમાં હોઈએ જ. તો વધારે તમે ક્યારેક ઉલટો કરીને જોશો તો એમાં નાના 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 છિદ્રો દેખાશે. તો વંદો જે છે વંદાની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે અને અન્ય જંતુઓ પણ આવા છિદ્રો ધરાવે છે. જીના જીના જે કીટકો હોય છે એ પણ આ છિદ્રો ધરાવે છે, જે છિદ્રોને આપણે શું કહેશું? શ્વસન છિદ્ર. તો એ લોકો જે છે વાત વિનિમય એટલે શ્વાસોચ્છવાસ, વાત વિનિમય માટે કીટકો નળીઓનું ઝાડું ધરાવે છે અને જેને આપણે શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વાસ છે શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. આ જે નળીઓ છે એના દ્વારા જે શ્વસન ઓક્સિજન છે એ આખા શરીરમાં પહોંચે છે અને તે શ્વસન કરી શકે છે. હવે ત્યારબાદ આવ્યો વંદા પછી અળસિયું. તો અળસિયું છે, વંદાને છિદ્રો હતા, તો અળસિયું છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. એની ત્વચા એકદમ ચીકણી હોય છે. તમે ક્યારેય જોયું હશે જમીનમાં શિયાળામાં ઘણા બધા અળસિયાઓ નીકળે છે અને એ અળસિયાઓ એના શરીરની ચામડી હોય છે એના ઉપર ચીકાશવાળા હોય છે અને એ ચીકાશ દ્વારા એ શ્વસન કરે છે જે ભીની અને ચીકણી હોય છે. ત્યાર પછી આવશે પાણીમાં શ્વાસોચ્છવાસ 10.6. આ તો થઈ જમીનના અળસિયાઓની વાત. તો ત્યાર પછી આપણે વિચાર કરીએ કે માછલી. તો માછલી પાણીમાં રહે છે, એને બહાર કાઢીએ તો એ મરી જાય, તો એ શ્વસન કઈ રીતે કરતી હશે? આપણે વિચાર કરવો પડે કે પાણીમાં પણ ઓક્સિજન હોય છે. તો જે માછલી છે એને મોઢા ઉપર તમે જોઈ હશે, ક્યારે પણ માછલી ઘરમાં ઝાલરો આપેલી હોય છે તો એ ઝાલરો દ્વારા તે શ્વસન ક્રિયા કરે છે. પાણીની અંદર જે ઓક્સિજન આપેલો હોય છે તે ઝાલરો હલાવતી જાય અને ઓક્સિજન લેતી જાય છે. તો તેના દ્વારા તેને શ્વસન માછલીમાં ઝાલરો પાણીમાં ઓગાળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી ત્વચા છે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. ઝાલરો રુધિરવાહિનીઓની સાથે સંકળાયેલું હોય છે જેનાથી તે વાત વિનિમય અથવા તો શ્વસન કરે છે. ત્યાર પછી આવશે 10.7. શું વનસ્પતિ પણ શ્વસન કરે છે? તો આપણે જોયું આ બધું પ્રાણીઓ માછલી,
વધતી જશે કારણ કે શ્વસન કર્યા સિવાય મનુષ્ય કે કોઈ પણ પ્રાણી આગળ વધી શકે નહીં. બચ્ચા નાના હોય શ્વસન કરે તો જે મોટા થાય એના કોષો વધે અને દરેક કાર્યો કરે. તો શું વનસ્પતિ પણ શ્વસન કરે છે? વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે. તો જુઓ વિદ્યાર્થી, તમે વિચાર્યો કે મનુષ્ય છે એ નાક દ્વારા, અળસિયું છે એ ત્વચા દ્વારા, મંદો છે એ છિદ્રો દ્વારા અને માછલી છે એ જાલરો દ્વારા, બરાબર છે? એ બધાને પરફેક્ટ એક એક અંગ આપેલું છે ભગવાને કે એના દ્વારા જ એ શ્વસન કરે. આપણે હાથ દ્વારા કે પગ દ્વારા કે માથા દ્વારા શ્વસન કરી શકતા નથી. જ્યારે વનસ્પતિ એક જ એવું સજીવ છે કે જેના હાથ પગ માથું, એટલે કે એને હાથમાં નથી હોતા પણ એની ડાળીઓ, એના પાંદડા, એનું થડ, એ બધી વસ્તુઓ સ્વતંત્રપણે શ્વસન કરે છે. એનામાં એવું જ નથી કે એક માથા ઉપર જ, એટલે કે જે ટોચ હોય એનાથી શ્વસન થાય, એના પાંદડાઓથી શ્વસન થાય, એની ડાળીઓથી થાય, એના થડથી થાય, તો પછી એના મૂળિયાનો શું, બરાબર? એ બધા બહાર છે તો બહારથી ઓક્સિજન લઈ લે, તો એના મૂળિયાનું શું? તો એના મૂળિયાઓ પણ જે જમીનમાં રહેલું ઓક્સિજન હોય છે એમાંથી ને, અને આપણે પાણી તો રેડીએ છીએ ને, તો પાણીમાં પણ ઓક્સિજન હોય, તો મૂળિયા જે છે એ જમીનના કણો વચ્ચે રહેલા જગ્યામાંથી ને ઓક્સિજન લે છે અને આપણે જે પાણી એને પીવડાવીએ છીએ ઝાડને, એમાંથી ઓક્સિજન લે છે. શું તમે અનુમાન લગાવી શકશો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક ક્રિયા છે. આ બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે. સાંભળો ને તમે બાળકો, કે આપણે જો દરેક કાર્ય કરવું હોય, ઇવન સૂવું હોય તો પણ આપણે શ્વસન જરૂરી છે. હવે આવશે આજનું આપણું ગૃહ કાર્ય. તો ગૃહ કાર્યમાં તમારે પ્રશ્ન 5, 6, 7 અને 8 ચાર પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં કરવાના છે. એમાં પાંચમા પ્રશ્નમાં છે તે વિકલ્પ પસંદ કરો, પછી છઠ્ઠામાં છે કોલમ, સાતમામાં છે ખરા ખોટા અને આઠમા પ્રશ્નમાં છે તમારે આ નીચે જે પ્રશ્નો આપ્યા છે એના અંગ્રેજી મૂળાક્ષરો આમાંથી ગોતી અને લખવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો?